મસ્જિદને શું ફેરવવું, પહેલી વાર આવી કઠણાઈ આવી ગઈ, તાવ આવી ગયો, બાટલો સાલો થઈ ગયો, હવે ડેન્ગ્યુ થઈ ગયો જીગ્નેશને. કોઈ દી જોયું નહોતું આ અત્યારે આજે મારા હાથમાં આવી ગયું તો શું. હોસ્પિટલમાં પાણીપુરી બનાવીને ખાઈ, બોલો આવું કોઈ કરે? હે હે રિપોર્ટ આવ્યો ને તો એવી રીતના કીધું કે કાઉન્ટ ઘટી ગયા છે, 2 લાખ જ બધું હોવા જોઈએ, પણ આપણે હે ને 37,000 કાઉન્ટ રહ્યા, એટલે હે ને હોસ્પિટલમાં એડમિટ થવું પડશે બરાબર. અહીંયા તો ના પાડતી હતી ને, ઘરે કોલ કરી લઈએ ને પછી છે ને એમડી ડોક્ટર પાસે દાખલ થઈ જઈએ. રેડી દર્શના, હાવ કાઉન્ટ ઘટી ગયા કા દવા લેતી આવી મારા હાથે ખાવાનું છે, કઈ પીવાનું છે, બધું બાટલો તો કઈ ન થતા. એટલું કોણ તમે કેતી દીધા મને કેવું બધું થઈ જાય. કોઈ દી હે ને ભાઈ તાવ બાબતમાં હે ને જે રેવાય જોઈએ પાછો નીકળશે ને, કાઢવો કાઢી ને ગયો કોઈ. જીગ્નેશ રડવા માંડ્યો. નથી હજી સડાયો બાટલો, બીક લાગે. જીજ્ઞાસુ પર આવું પહેલી વાર આવી કઠણાઈ આવી ગઈ, તાવ આવી ગયો, બાટલો સાલો થઈ ગયો, હવે ડેન્ગ્યુ થઈ ગયો જીજ્ઞાસને. કા તો એટલો મજબૂત તે ગાડી હાંકીને આવ્યો હવે. 2,29,000 તો એક જ દાખલ રાખે ને, આવે કેટલાય તો નથી ખબર, પણ બાટલો હજી એટલો છે, અહીંથી થોડોક બાકી છે હજી, અને આને ક્યાંય હક નથી થતું, તોય મોબાઈલ જોયા જોઈ છે. સરકારીમાં મને એ આશ્ચર્યજનક થાય કે ડેન્ગ્યુનો ઈલાજ નથી બોલો. આવડી મોટી સરકારી હોસ્પિટલ છે અહીં કેશોદની, પણ ડેન્ગ્યુનો ઈલાજ નથી. આવી ગયા, હાલો હવે મારા પપ્પાને આવી ગયા. શું કરે દર્શના તું? કોણ લેતા? પપ્પાને લેતા આવ્યા. હું તો બાટલો ચડી ગયો એક, અને હજી એક ચડશે, પણ 6 વાગ્યા. જોઈએ હવે શું પ્રોસેસ થાય. બીજો રિપોર્ટ 24 કલાક પછી થાય. કામ બહુ થતી ગયા. આઈ થિંક સરકારી હોસ્પિટલથી પાસે આવ્યા અહીંયા આવ્યા ને 11 થી 1 વાગ્યા સુધીમાં, તો 36,000 માંથી 29,000 કાઉન્ટ થઈ ગયું. અહીંનો રિપોર્ટ કર્યો હતો તો કંઈ નહીં, સારું વાળો કે નહીં થઈ જાય સારું.
આટલી વખત. હા, અહીંયા કોઈ દી જોવા નહોતું, કોઈ દી જોયું નહોતું. આ અત્યારે આજે અહીં મારા હાથમાં આવી ગયું દસું. સારું, દાળ ભાત લેતા આવ્યા દર્શન, મમ્મી પપ્પા આવ્યા પેલા, કારણ કે બાઇક છે તો વેલા વેલા ભૂલી ગયા. તો ગાઈસ બધા એવી આજ્ઞા કરે, બીજો બાટલો ચડી ગયો અને હે ને ખાલી દાળ ભાત જ ખાવાનું કીધું, બાકી બીજું કઈ ખાવાનું નહીં. દર્શને આવી હતી મમ્મીને પપ્પાને છોડવા ગઈ હતી. મારા મમ્મીને એ બેન ને બે હતા, એ હોય ગયા ને, એના પપ્પા જો કીવી લેતા આવ્યા અને ડ્રેગન ફ્રૂટ લેતા આવ્યા છે. સફરજન હતા ચારેયમાંથી, બે રિયા ખાધું છું અને હા ભાઈ કન્ટિન્યુઅસ આજની રાત તો અહીંયા જ રોકાવાની છે. તાવ તો પેલી વાર આવ્યો, ઈ પાછો ડેન્ગ્યુ. એકેય તાવ નથી વાળ્યો. જો મેડમ અહીંયા પાણીપુરી ની ડીશ લઈ આવ્યા, હોસ્પિટલમાં આવી જો મેડમ, અહીં પાણીપુરી ની ડીશ તો લેતા આવ્યા. મને કેક ખાવીશ? એવું છે, એને ખબર પડી ગઈ છે કે આ તો જિજ્ઞેશ ના કરનાર છે. હોસ્પિટલમાં પાણીપુરી બનાવીને ખાઈ, બોલો આવું કોઈ કરે? હે હે, દર્શ ના કરે? એક જ પાણી આપી તો બે એ સારું કર્યું. એવું છે, મસાલો રસોડા આજની નેટ અહીં કાઢવાનું છે. હા, દેખું જાગી જાગ રે માલ અને જાગ. હા, હમણાં આપણો મિત્ર આવ્યો હતો અહીંયા અને સાહેબ આવી ગયા હતા, જોઈ ગયા, કહી ગયા કે મારી તાવ નથી એટલે રિકવરી સારી એવી તારે. તો મેં કીધું સાહેબ આપણી ઇમ્યુનિટી શક્તિ સારી છે અને આપણે છે ને બુસ્ટર ડોઝ લઈ લીધો છે, પહેલાં જ વર્ષ દિવસ થઈ ગયું છે નહીં કીધું, એટલે ઇમ્યુનિટી શક્તિ તો સારી છે. ચાર દિવસ થઈ ગયા પણ એમ નહીં, આ તો હાલીનો હાલીનો સગાનો ને, એટલે પછી મેં કીધું કે રિપોર્ટ તો કરાવી લઈએ. તો એ રિપોર્ટ તો કરવાનો જ હતો પણ સરકારીમાં પહેલા દિવસે ગયા તો કે બે ત્રણ દી પછી આવીજો, આગળ રિપોર્ટ નહીં થાય. બે ત્રણ દી પછી ગયા પાછા આ સોમવારે, તો એ લોકો કે રિપોર્ટ કરાવી લેવો. રિપોર્ટ કરાવીને આવ્યા તો કે 17,000 જ છે કાઉન્ટ તમારે, એ કે હવે તમને ડેન્ગ્યુની અસર છે. તમે એ કે જૂનાગઢ કે ગમે અહીંયા બીજે હોય છે બોલો, તો આવડું મોટું હોસ્પિટલ રોકામાં રાખ્યું છે તો અહીંયા ડેન્ગ્યુનું ઇલાજ ના થતો હોય એવા હોસ્પિટલ બંધ કરી દેવા જોઈએ. ભલે જઈને જેને જેવું લાગવું હોય એવું લાગે, કારણ કે ડેન્ગ્યુ અત્યારે સરકારી છે હોસ્પિટલ તો ઇલાજ તો થવો જ જોઈએ ને. ત્યાં હજી થોડુંક તોડ્યું, કેવી મસ્ત મસ્ત પાણીપુરી ની ડીશ બનાવી જોતો ખરી. ના ના, મારે નથી ખાવી. પૂછવા ગઈ હતી પાણીપુરી ખાઈ, હા નો જ ખવાય ને. તો હોસ્પિટલ નાનકડા સબસ્ક્રાઈબર મળવા આવ્યા, મારા ડેઈલી બ્લોગ જોઈશે આ અવની બેન, એને અમારી જોડે ફોટા પાડવા છે. હાલ પડલે આપણે તો દાળ ભાત હતા જમી લીધા ને દર્શન બાકી હતું. તારે શું શું છે જમવામાં? સબ્જી રોટી રીંગણાનું શાક છે એમ કે નહીં?
રીંગણા શાક છે, રોટલી છે અને છાશ. હોસ્પિટલનું જમવાનું સારું હાલો ભાવેલો નહીં કે તોય ખાઈ લો. તો હવે કદાચ છે ને સવારે વ્લોગ સ્ટાર્ટ કરીશું. અત્યારે છે ને 9 જેવું થઈ ગયું છે. જમવાનું તો અંદર એમ થોડું થોડું જવામાં પ્રોબ્લેમ થાય પણ વાંધો નહીં, એક બે દિવસમાં રિકવર થઈ જાય. તો ગાઈઝ બાય બાય. આ વ્લોગ છે ને હવે આપણે વિરામ કરીએ, વિરામ દઈ દઈએ, મળીએ એક નવા વ્લોગમાં. તો બધાય કન્ટિન્યુઅસલી સપોર્ટ કરતા રહ્યો. બાય બાય.